केशोदना नानी गंसारी गामना खेडूते 25 વીઘામાં ઈસબગુળનું વાવેતર કર્યું। ખેડૂતો શિયાળુ પાકમાં મુખ્યત્વે ઘઉંનું વાવેતર કરવાનું વધુ પસંદ કરતા હોય છે, જ્યારે થોડા વર્ષોથી ઘઉંના વાવેતરમાં તમામ ખર્ચા બાદ કરતા ખેડૂતોને પૂરતું વળતર ન મળવા સાથે પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે શિયાળુ પાકમાં ઘઉંની જગ્યાએ અન્ય ખેત પેદાશનું વાવેતર કરવા પ્રેરાઈ રહ્યા છે। ત્યારે કેશોદ તાલુકાના નાની ગંસારી ગામના ખેડૂત અરવિંદભાઈ હડિયાએ 25 વીઘામાં ઈસબગુળનું વાવેતર કર્યું છે, જેને ગ્રામ્ય વિસ્તારમાં ઊંધું જીરું તરીકે પણ ઓળખવામાં આવે છે। ઈસબગુળના વાવેતરમાં બિયારણનો પ્રતિ વીઘે માત્ર 100 રૂપિયા જેટલો ખર્ચ થાય છે, જે સિવાય રાસાયણિક ખાતર કે જે જંતુનાશક દવાનો છંટકાવ પણ માત્ર નહિવત જરૂરી હોય છે, પરંતુ 4 મહિના જેટલા સમયગાળામાં ઈસબગુળનો પાક તૈયાર થાય છે। ઈસબગુળના ઉત્પાદન બાબતે નાની ગંસારી ગામના ખેડૂત અરવિંદભાઈ હડિયાએ જણાવ્યું હતું કે પ્રતિ વીઘે 10 મણથી લઈને 15 મણ સુધીનું ઉત્પાદન થાય છે, જેનો પ્રતિમણ 2000 થી 2500 રૂપિયા સુધીનો બજાર ભાવ મળી રહે છે। ઈસબગુળના વેચાણ માટે મુખ્યત્વે ઊંઝા માર્કેટિંગ યાર્ડ મુખ્ય પીઠું માનવામાં આવે છે, પણ તમામ તાલુકા મથકોએ વેપારીઓ દ્વારા પણ ઈસબગુળની ખરીદી કરવામાં આવે છે। गोविंद हड़िया, ZSTV केशोद। मारू नाम अरविंद भाई हड़िया है, नानी गंसारी नो खेडूत छूं। मैं ईसबगुलनु आ वखते वावेतर करेलू छे अने 25 वीघानु वावेतर करेलू छे। वीघे 100 रूपियानु बियारण अने उगावे तो 1 થી 2 वखत दवा छांटवी पड़े छे, बाकी कोई बीजो खर्च नथी अने 4 મહિનાની पाकती जात छे। ओछा पाणीए पण आनुं उत्पादन सारुं थाय। 15 થી 20 મણ જેવો ઉતારો એની ધારણા છે અને બજાર ભાવ આનો 2000 થી 2500 રૂપિયા ભાવ મળે છે। ઘઉં કરતાં વધારે ડબલ આવક છે અને ઉત્પાદનની દ્રષ્ટિએ ઈસબગુળ છે એ સારું થાય છે અને આ વખતે મેં આ ઈસબગુળનું